ચાલો હવે આપણે આજે એક પોઈન્ટ 29 મો દાખલો જોવાનો છે, તો જોઈએ એમાં શું કે છે. રકમ પેલા કે એક દ્રાવણ જેમાં ઇથેનોલના મોલન 0.04 છે, તેને દ્રાવણમાં ઇથેનોલની પાણીમાં મોલા રીટી ગણવાની છે અને પાણીની ઘનતા આપણને એક છે એમ કહી દીધું છે, બરોબર. તો તમને આપણે શીખવાડેલું છે કે ટોટલ દ્રાવણ છે એના બધા જ ઘટકોના મોલન્સનો સરવાળો કેટલો હોય છે, તો કે એક હોય છે. હવે આપણા દ્રાવણમાં એક ઇથેનોલ છે ને પાણી, ઈ બેના મોલન્સનો સરવાળો કરો એટલે શું થઈ જાય? ટોટલ એક જવાબ. હવે ઇથેનોલના તો મોલન્સ આપી દીધા, તો પાણીના મોલન્સ તમને આરામથી મળી જશે, બરોબર. તો આપણે પેલા પાણીના મોલન્સ ગોતી લઈએ કે પાણીના મોલ અંશ એક્સ પાણી બરાબર એક માઇનસ શું થાય? એક્સ ઇથેનોલ. એક માઇનસ, હવે ઇથેનોલના મોલન્સ તો આપણને આપી દીધા, કેટલા છે? તો કે 0.04. એટલે બાદ કરી નાખો એકમાંથી 0.04, એટલે શું આવશે? 0.96. આ આપણને પાણીના મોલન્સ મળી ગયા. હવે આપણે મોલાલિટીની વાત કરીએ. પેલા મોલાલિટી ગણા છે, પછી એની ઉપરથી મોલારિટી ગણશું. આપણે ગણવાનું છે મોલારિટી. તો મોલાલિટી બરાબર શું થશે? એક્સ આ ઇથેનોલ ગુણ્યા 1000 અને આ એક્સ પાણી બરોબર, અને ગુણ્યા દ્રાવકનું આણ્વીય દળ. દ્રાવકનું આણ્વીય દળ કે મોલર દળ જે કેવું હોય, આ સૂત્ર છે મોલન્સ અને મોલારિટી ને બેને જોડતું. તો બધી કિંમત મૂકી દઈએ આપણે. ઇથેનોલ છે 0.04 ગુણ્યા 1000 ના છેદમાં પાણીના 0.96 ગુણ્યા દ્રાવક એટલે પાણી. પાણી છે એનું આણ્વીય દળ કેટલું છે? 18. આ બેને ગુણાકાર એને ભાંગી આ બે કરશો એટલે તમારો જવાબ આવશે 2.315 મોલલ. મોલારિટી આવી ગઈ. હવે ઘનતા અને સોરી મોલારિટી અને મોલાલિટી એનું પણ આપણને ડાયરેક્ટ સૂત્ર બનાવેલું છે, તો એ પણ આપણે તમને પાકું કરી લેજો જેમાં આ પાકું કરવાનું છે સૂત્ર. તો એકના છેદમાં મોલારિટી, જો એકના છેદમાં મોલારિટી બરાબર એકના છેદમાં ઘનતા બ્રેકેટમાં દ્રાવ્યનું આણ્વીય દળ ના છેદમાં 1000 વત્તા એકના છેદમાં મોલાલિટી આ એનું સૂત્ર છે. આમાં બધાની ખાલી કિંમત મૂકવાની છે. ચલો એકના છેદમાં ઘનતા દ્રાવ્યનું આણ્વીય દળ ઇથેનોલ, ઇથેનોલ છે C2H5OH ઇથેનોલ, એ થઈ જશે 46 ના છેદમાં 1000 વત્તા એકના છેદમાં મોલાલિટી કેટલી આવી છે? તો કે 2.315 બરાબર. આનું સાદરૂપ આપો તો શું થશે? 0.046 વત્તા 0.432. આ એક જ છે, કારણ કે ઘનતા પાણીની ઘનતા તો એક થઈ જાય ને, એટલે એક ભાંગી એટલે કઈ આવે નહીં, એટલે આ 0.046. હવે બે નો સરવાળો કરો એટલે થાય 0.478. પણ આ જવાબ છે ને એ કેનો છે? એકના છેદમાં મોલારિટીનો છે, એટલે આપણે ઉલટાવું પડશે બરોબર. તો મોલારિટી બરાબર એકના છેદમાં 0.478. હવે 1 ભાગ્યા 0.478 કરો એટલે તમારો જવાબ આવશે 2.092 બરોબર, અને એ આવશે મોલર કેપિટલ એમ. સમજાણવા દાખલો. તો આમાં બે સૂત્ર છે એ તમારે પાકા કરવાના છે, તારવી લેજો અલગથી અને લખીને પાકા કરવાના, આ બધી કામ લાગશે. રેડી? એના પછીનો દાખલા નંબર 1.30.
આમાં બહુ ઉદાજા દાખલા છે, એટલે પ્રેક્ટિસ કરવી પડશે આપણે. ચલો સી 12 પરમાણુનું દળ ગ્રામમાં કેટલું હશે? સી 12 પરમાણુનું દળ, બરોબર, આપણને ખબર છે કે તમે એક મોલ સી 12 લ્યો, આપણે આગળ થિયરી ભણી ગયા, બરોબર, એક મોલ સી 12 માં પરમાણુની સંખ્યા કેટલી હોય? તો કે 6.022 ગુણ્યા 10 ની 23 કાત પરમાણુ, આટલા હોય એવું આપણે થિયરીમાં ભણી ગયા છે, મોલ વિશે ભણતા અત્યારે, બરોબર. અને આપણે એ પણ આવી ગયું કે એક મોલ સી 12 નું દળ બરાબર કેટલું લીધું હતું? 12 ગ્રામ, બરોબર. તો એ પરમાણુ દળ જેટલું એવું આપણે ભણી ગયા. તો તેથી હવે એક મોલ સી 12 નું દળ 12 ગ્રામ, તો આપણી આગળ રકમમાં જો ટોટલ 6.022 ગુણ્યા 10 ની 23 ઘાત, એક મોલ બદલે તમે આ આંકડો લખી શકો ને, એટલે હું એ જ લખું, 6.022 ગુણ્યા 10 ની 23 ઘાત સી 12 નું દળ કેટલું કહેવાય? એ 12 ગ્રામ જ કહેવાય, કારણ કે એક મોલ એટલે એટલી સંખ્યા છે, એટલે એટલી સંખ્યા, બરાબર. તો આપણે આગળ તો કેટલા પરમાણુ લેવાનું કીધું છે? એક જ પરમાણુ દળ ગોતવાનું છે. તો તેથી એક સી 12 પરમાણુનું દળ બરાબર ક્વેશ્ચન માર્ક લેવા, ત્રિરાશી મૂકી દો, ત્રિરાશી મૂકતા આવડતું એટલે આપણું કામ પૂરું. તો આ ચોકડી ગુણાકાર કરો, બરોબર ને, અહીંયા આ બે માં, આ બે માં, તો આ છેદમાં જાય, 12 ઉપર રહેશે, 12 ના છેદમાં 6.022 ગુણ્યા 10 ની 23 ઘાત એકડો ઉપર ગુણાકારમાં જાય, લખો ન લખો કઈ ફરક ન પડે. તો ભાગાકાર કરશો 12 ભાગ્યા 6.022, એટલે આવશે 1.993 ગુણ્યા 10 ની 23 ઘાત છે ઉપર જાય, -23 ઘાત ગ્રામ, સમજાણું. તો આમ આપણને એક પરમાણુનું દળ મળી ગયું. રેડી, નેક્સ્ટ, એના પછીનો 1.31. 1.31 માં આપણને એમ કહે છે કે નીચેની ગણતરીથી મળતા જવાબમાં કેટલા અર્થસૂચક અંકો હોય, તો આપણે એમાં શું કરવાનું હોય કે જો પહેલો દાખલો છે, એમાં રકમ જોવો તો કે 0.02856, એટલે એમાં અર્થસૂચક અંકો છે એ 4 છે, બીજામાં 5 છે, ત્રીજામાં 3 છે, અને નીચે છેદમાં છે 5785, એમાં 4 છે. તો જે સૌથી ઓછામાં ઓછા હોય ને એ જવાબ એમાં હોવો જોઈએ. તો અર્થસૂચક અંકો કેટલા છે? 3 છે, એટલે આપણા જવાબમાં પણ અર્થસૂચક અંકોની સંખ્યા છે 3 આવી જાય. તો અહીં ઓછામાં ઓછી ચોકસાઈ ધરાવતું પદ છે 3 વાળું છે, 0.012 3 અર્થસૂચક ધરાવે છે, એટલે આપણો જવાબ પણ જે ઓછામાં ઓછી ચોકસાઈ વાળું પદ હોય ને એ જ આપણા જવાબમાં હોવું જોઈએ, એટલે મળતા જવાબમાં પણ 3 અર્થસૂચક અંકો જ હોવા જોઈએ, સમજાઈ ગયું. બીજો દાખલો જુઓ, એમાં પણ 5 × 5.364, 5 એટલે 1 અર્થસૂચક, સોરી 5 એટલે અનંત કહેવાય, અને 5.364 એટલે જો 5 છે ચોક્કસ સંખ્યા, એટલે એમાં અનંત જેટલા અર્થસૂચક અંકો હોય, અને 5.364 એટલે એમાં 4 છે, એટલે આપણા જવાબમાં પણ 4 અર્થસૂચક અંકો હોવા જોઈએ. રેડી, નેક્સ્ટ ત્રીજો દાખલો જુઓ, 0.0125, 0.77864, 0.02215, આ 3 છે આંકડા, બરોબર. તો અહીંયા પણ તમે જોયું દશાંશ પછી કુલ 4 અંક આવેલા હોવાથી જવાબમાં 4 અર્થસૂચક અંકો હોવા જોઈએ. રેડી, તો આપણે આની ઉપરથી એટલી ખબર પડી કે ઓછામાં ઓછા ચોકસાઈ વાળા પદમાં જેટલા અર્થસૂચક અંકો હોય એટલો જવાબમાં અર્થસૂચક અંકો હોવા જોઈએ, આ કાળજી રાખવાની છે. રેડી, પછી 1.32 દાખલામાં આપણને એમ કે છે, હાલો કેમ ક્લોરિન વાળો કાર્બન વાળો ગણાયો, તો સી 12 13 ને 14 છે એનો કેટલા પર્સન્ટેજમાં મળે છે, અને ઈ ક્યુ મળે છે સંસ્થાની એને આધારે, બરોબર. તો કુદરતી મળતા આર્ગોન છે અને મોલર દળ, અને ઈ કયો સંસ્થાનિક છે, 36 વાળા 38 વાળા 38 વાળો, બરોબર, 35 38 અને 39 વાળો, તો ઈ આપણે ગણતરી કરવાની છે. તો જે સરસ વાળું સૂત્ર ન્યા આવ્યું હતું કાર્બન વાળામાં, એ જ રીતે આપણે ગણીએ કે આર્ગોનનું મોલર દળ બરાબર કેટલું છે, પેલું 35 વાળું, તો 35.96755 ગુણ્યા એના પર્સન્ટેજ આપણને જે આપેલા હોય એ જો,
तो 0.337, तो 0.337 टकावारी छे ई 100 ની નીકળે એટલે 100 બરોબર વત્તા હવે બીજું જો તો 37.9672 9672 અને એની ટકાવારી જો તો 0.063 0.063 અને એને ભાંગીએ 100 અને છેલ્લું ત્રીજો સમસ્થાનિક છે ઈ 39 વાળો તો 39.9624 ગુણાકાર માં એને પર્સન્ટેજ કેટલા છે 99.6 99.6 અને એને ભાંગ્યા 100 હવે આનો સાદુરૂપ આપો ત્રણેય બરાબર આ બેનો ગુણાકાર ભાંગ્યા હોય આ બેનો ગુણાકાર ભાંગ્યા હોય આ બેનો ગુણાકાર ભાંગ્યા પછી ત્રણેયનો સરવાળો કરી નાખશો કેલ્ક્યુલેટરની મદદથી એટલે જવાબ આવશે 39.948 ગ્રામ પ્રતિ મોલ બરાબર તો આ સરળ આપણને આર્ગોન છે એનો પરમાણુ દળ મળ્યો આ 1.32 ચાલો 1.33 1.33 છે આપણને શું કહે છે 1.33 માં દાખલામાં એમ કહે છે પરમાણુની સંખ્યા ગોતવાની છે આર્ગોનના પરમાણુ 52 મોલ જો આ બધું તમને આવડવું જોઈએ આર્ગોનના 52 મોલ કીધા હવે તમને એમ નમે ખબર છે કે 1 મોલ એટલે 6.022 ગુણ્યા 10^23 ઘાત સંખ્યા તેને 52 વડે ગુણી નાખો આ 52 મોલ આવી પાટી બરોબર તો આર્ગોન ના પરમાણુની સંખ્યા બરાબર 52 ગુણ્યા 6.022 ગુણ્યા 10^23 ઘાત એને વડે ખાલી ગુણાકાર કરવાનો ચાલો ભાઈનો ગુણાકાર કરી નાખો એટલે જવાબ આવશે 3.13144 ગુણ્યા 10^25 ઘાત યા પરમાણુની સંખ્યા મળી ગઈ નેક્સ્ટ હિલિયમ ના 52 યુનિટ કીધા બરોબર બીજામાં આપણને એમ કીધું છે હિલિયમ ના 52 યુનિટ કીધા છે AMU બરોબર તો હિલિયમ ના એક પરમાણુ દળ છે એ 4 યુનિટ છે હિલિયમ ના એક પરમાણુનું દળ કેટલું છે તો કે 4 યુનિટ બરોબર તો 52 યુનિટ હિલિયમ માં તો 52 યુનિટ હિલિયમ માં પરમાણુની સંખ્યા બરાબર ક્વેશ્ચન માર્ક બરોબર 52 4 યુનિટ હોય તો એક પરમાણુ તો 52 યુનિટ હોય તો કેટલા તો 52 ભાગ્યા 4 કરવાનો ખાલી સીધું તો 52 ભાગ્યા 4 બરોબર તો કેટલા થયા 13 પરમાણુ લ્યો સમજાણું તો હિલિયમ ના 52 યુનિટ માં 13 હિલિયમ ના પરમાણુ હોય નેક્સ્ટ ત્રીજો હિલિયમ ના 52 ગ્રામ જો હવે થયું હિલિયમ ના 52 ગ્રામ કીધા હવે 4 યુનિટ હોય ને તો સંખ્યા કેટલી થાય 6.022 ગુણ્યા 10^23 ઘાત તો 52 ગ્રામ એટલે કેટલી બરોબર આપણે એ જોવાનું છે તો હિલિયમ નું પરમાણુય દળ હિલિયમનું પરમાણ્વીય દળ કેટલું છે તો કે 4 ગ્રામ પ્રતિ મોલ એટલું છે એટલે કે 4 યુનિટ કયો તો એ જ થયું તો હિલિયમનો પરમાણુ દળ 4 ગ્રામ પ્રતિ મોલ છે તેનો મતલબ એમ થયો કે તમે 4 ગ્રામ હિલિયમમાં પરમાણુની સંખ્યા કેટલી થાય 4 ગ્રામ તો કે 6.022 ગુણ્યા 10^23 ઘાત અને આપણને કેટલા ગ્રામ આપ્યા છે તો કે 52 ગ્રામ હિલિયમ માં પરમાણુની સંખ્યા બરાબર ક્વેશ્ચન માર્ક બરાબર હવે ત્રીજી રાશિ તમે મૂકો તો ત્રીજી રાશિ મૂકશો એટલે શું થાય 6.022 ગુણ્યા 10^23 ઘાત ગુણ્યા 52 કરો ના છેદમાં 4 કરો 13 ચોક 52 ને 4 ઉડી ગયા 13 ગુણ્યા 6.022 કરશો એટલે આવશે 78.286 ગુણ્યા 10^23 ઘાત અને આપણે એક આંકડા પછી પ્રમાણિત સ્વરૂપમાં લખીએ તો શું થઈ જાય 7.8286 ગુણ્યા 10^24 ઘાત આવા દાખલા આપણને ખબર પડતી ટૂંકમાં એવોગેડ્રોનો સિદ્ધાંત તમને સમજાઈ ગયો એટલે કેમેસ્ટ્રી ઈઝી પડે 11મો નેક્સ્ટ એના પછીનો 1.34મો દાખલો છે ઈ સે જોઈએ
ઈ જ આપણે ટકાવારી દાખલા કોષ્ટકને શીખવાડ્યું હતું ઈ ટાઈપનો છે કે આપણે કીધું છે કે એક વેલ્ડિંગ કર એટલે વેલ્ડિંગ કરવાવાળાનો બળતણ વાયુ કાર્બન ને હાઇડ્રોજન વાયુ ધરાવે છે તેના થોડા પ્રમાણને ઓક્સિજનની હાજરીમાં બાળતા ઓક્સિજન વગર તો કોઈ વસ્તુ હળકે નહીં તો 3.38 ગ્રામ કાર્બન ડાયોક્સાઇડ અને 6.690 ગ્રામ પાણી આપે છે અને એને કોઈ નિપુણ નથી આપતી કહી દીધું તો આ વેલ્ડિંગ વાયુનું 10 લીટર કદ 11.6 ગ્રામ વજન દર્શાવે છે તો એક પ્રમાણસૂચક સૂત્ર બીજું વાયુનું મોલર દળ અને આણ્વીય સૂત્રની ગણતરી કરો એટલે આપણે જેલો દાખલો ગણ્યો છે ને ઈ છે બરોબર તો આપણને આપ્યું છે 3.38 ગ્રામ કાર્બન ડાયોક્સાઇડ એને આપણે ટકાવારીમાં તેમાં રૂપાંતર કરતા શીખવાનું છે આપણે તો દાખલા નંબર 1.34 કે 3.38 ગ્રામ કાર્બન ડાયોક્સાઇડ માં કાર્બનનું વજન બરોબર વાયુને હળગાયો તો કાર્બન ડાયોક્સાઇડ જેટલો મળ્યો એમાંથી આપણે કાર્બનની ટકાવારી મળી જાય કાર્બન કેટલા ગ્રામ હતું તો કાર્બન ડાયોક્સાઇડ છે એનો પરમાણુ આણ્વીય દળ 44 છે અને કાર્બનના 12 છે તો આપણે ટકાવારી કીધી ને 12/44 ટકાવારી હંમેશા કેટલા આવે અને ઈ એ કેટલા ગ્રામમાંથી તો કે 3.38 તો આપણને મળી ગયું 0.92 ગ્રામ તો જે 3.38 ગ્રામ હતું ને એમાંથી 0.92 ગ્રામ કોણ છે કાર્બન કાર્બન ડાયોક્સાઇડ ટોટલ 3.38 ગ્રામ પણ એમાં કાર્બન કેટલા થયો તો 0.9218 ગ્રામ એવી જ રીતના પાણીમાંથી આપણને હાઇડ્રોજન મળી જાય તો 0.69 ગ્રામ H2O માં હાઇડ્રોજન નું દળ જે આ લોકો દળ લખવું જોઈએ આ વજન લખે દળ કેટલું થાય હાઇડ્રોજન એટલે H2 બે ના છેદમાં હાઇડ્રોજન પાણી પાણીના કેટલા છે તો 18 અને ગુણ્યા કેટલા આવતો 0.69 આનું સાદુરૂપ સાદુરૂપ એટલે 0.0767 ગ્રામ આ પાણીમાં હાઇડ્રોજન બે તત્વ જ છે ત્રીજો કોઈ તત્વ નથી આપણે ચોખવટ કરી દીધી છે બરોબર તો હાઇડ્રોજન કાર્બન ના હાઇડ્રોજનમાં રહેતા આવા સંયોજનનું વજન સંયોજન નું વજન ન લખાય દળ લખાય છોકરીઓ રહે બધામાં વજન એટલે લખું સંયોજનનું દળ ટોટલ કાર્બન હાઇડ્રોજન છે એટલે બેના દળનો સરળ કર નાખો તો 0.9218 + 0.0767 કુલ દળ સંયોજન જે આપણે વાયુ બાયડો તો વેલ્ડિંગ વાળા એ કેટલો વાયુ બાયડો તો 0.9985 ગ્રામ બરોબર હવે એને ટકાવારીમાં રૂપાંતર કરીએ કાર્બનના ટકા પર્સન્ટેજ ઓફ કાર્બન તો જે ગ્રામ છે એને ખાલી આપણે કાર્બનના ટકા કેમ મળે કાર્બનના ટકા તો કે ભાઈ કાર્બનનું દળ કેટલું હતું તો કે 0.9218 અને ટોટલ દળ કેટલું છે ટોટલ 0.9985 અને ટકાવારી કેટલા એવો હોય તો કે 100 હોય સાદુરૂપ આપો એટલે 92.32 આ ટકા આવી ગયા આ થોડુંક આપણે આ દાખલામાં એક્સ્ટ્રા આપ્યું છે બરોબર આ સ્ટેપ શીખવા પડે તમારે કારણ કે આપણે આગળ જે દાખલા ગણ્યા હતા એમાં ફક્ત ડાયરેક્ટ સીધે સીધા આપણને શું આપી દીધું હતું ટકાવારી આપી દીધી પછી દાખલો ગણ્યો અહીંયા થોડુંક એક્સ્ટ્રા કામ કરવું પડ્યું હાઇડ્રોજનના ટકા તો હાઇડ્રોજનનું દળ કેટલું છે 0.0767 ના છેદમાં ટોટલ દળ 0.9985 ગુણ્યા 100 આનું સાદુરૂપ આપો એટલે જવાબ આવશે 7.68 આ ટકાવારી એની આવી ગઈ અને હવે તમને ખબર છે કે કોષ્ટક દોરીને આપણે દાખલો ગણવાનો છે બરોબર તો કોષ્ટક ગણી લઈએ દોરી લઈએ આપણે અને કોષ્ટકમાં તમને ખબર છે ફક્ત બે જ તત્વો આપણને આપેલા છે તત્વ કોણ તો કે કાર્બન તત્વ કોણ તો કે હાઇડ્રોજન ટકાવાર પ્રમાણ ટકાવાર પ્રમાણ કેટલું છે તો કે 92.32 હાઇડ્રોજનના કેટલા છે તો કે 7.68% પછી એના પરમાણુ દળ આપણે લખીએ છીએ બરોબર તો પરમાણુય દળ કાર્બનના કેટલા હોય 12 હાઇડ્રોજનના કેટલા લખીએ છીએ 1 હવે તત્વોની સંખ્યા ગોતવી છે તો તમને ખબર તત્વોની સંખ્યા ગોતવા માટે આપણે બેનો ભાગાકાર કરીએ છીએ તો આ 92.32 / શું કરીએ છીએ 12 અને આ 7.68 / શું કરીએ છીએ 1 આ બેનો ભાગાકાર કરો એટલે જવાબ આવશે શું 92.32 / 12 કરો એટલે 7.69 શું આવશે 7.69 અને 7.68 / 1 કરો એટલે શું જવાબ આવે 7.69
68 હવે આ બે માં નાનું કોણ છે 7.68 એટલે બે ને 7.68 વડે ભાંગવું પડે તો સાદો મોલ ગુણોત્તર મેળવવા માટે શું કરશું 7.69 ભાંગ્યા 7.68 અને અહીંયા 7.68 ભાંગ્યા 7.68 લાઈ જવાબ આવશે 1 અને 7.69 ભાંગ્યા 7.68 કરશો તો ન્યાય ઓલમોસ્ટ જવાબ શું આવશે 1 જ આવશે બરોબર એટલે સાદા પરમાણુની સંખ્યા બરોબર સાદો પરમાણુની સંખ્યા એટલે ગુણોત્તર તો હવે સાદો પરમાણુની સંખ્યા શું આવી 1 એટલે પ્રમાણ સૂચક સૂત્ર શું થઈ ગયું સી એચ અને 1 બે 1 જ છે બરોબર કારણ કે બે માં જવાબ 1 જ આવ્યો ને તો આની ઉપરથી આ સૂચક મળ્યું હવે પ્રમાણ સૂચક સૂત્ર ભાર તો કાર્બનના એક કાર્બન એક હાઇડ્રોજન એટલે 12 + 1 એટલે શું થઈ ગયું 13 મળી ગયું 13 દળ બરોબર હવે મોલર દળની ગણતરી કરવાની છે મોલર દળની ગણતરી તો મોલર દળની ગણતરી કરવા માટે આપણને એસટીપી એ 10 લિટર કદ ના વાયુનું દળ આપને આપી દીધું છે 11.6 ગ્રામ આવું રકમ આપી દીધું છે એસટીપી શબ્દ આપ્યો સ્ટાન્ડર્ડ ટેમ્પરેચર એન્ડ પ્રેશર 10 લિટર કદ હોય તેનું દળ એટલું છે 10 લિટર કદ હોય તો એનું દળ 11.6 ગ્રામ છે તો સ્ટાન્ડર્ડ છે 22.4 લિટર કદ હોય બરોબર તો ના વાયુનું દળ બરાબર ક્વેશ્ચન અને ત્રિરાશી મૂકી દો તો શું થઈ જાય 11.6 ભાગ્યા 10 ગુણાકારમાં 22.4 આનું સાદરૂપ આપો તો જવાબ આવશે 25.98 એટલે કે 26 ગ્રામ થયું બરોબર તો તેથી સંયોજન નું મોલર દળ કેટલા ગ્રામ મળ્યું તો કે 26 ગ્રામ હેડી હવે ઓલો અવયવ ગુણવાનો છે તો શું થાય એન બરાબર મોલર દળ એટલે કાણવીય દળ ભાંગ્યા સૂત્ર દળ સૂત્ર ભાર કયો કે સૂત્ર દળ કયો બે વસ્તુ એક જ થઈ એટલે શું થઈ ગયું 26 ના છેદમાં તે એટલે જવાબ શું આવ્યો 2 બરોબર તો આપણું 2 વડે ગુણવાન દિયા જે પ્રમાણ સૂત્ર હોય ને એને તેથી